ફિલ્મગામ તાલુકાના નાના હરિપુરા ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલ અંડરગ્રાઉન્ડની ધીમી ગતિના કામને લઈને ખેડૂતો પરેશાન. ફિલ્મગામના નાના હરિપુરા ગામ પાસે પસાર થતી નરસિંહપુરા માઇનોર કેનાલમાંથી છેલ્લા 4 મહિનાથી કામ ચાલી રહ્યું છે. અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન બાદ માટી પુરાણ વ્યવસ્થિત ન થતાં ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ધીમી ગતિના કારણે ખેડૂતો આ ઉનાળુ સિઝનનો પાક પણ ન લઈ શક્યા. ફિલ્મગામ તાલુકાના નાના હરિપુરા ગામ પાસેથી પસાર થતી નરસિંહપુરા માઇનોર કેનાલમાંથી જખવાડા સુધી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું નર્મદા વિભાગ દ્વારા છેલ્લા 4 મહિનાથી કામગીરી ચાલી રહી છે, જેને લઈને વચ્ચે પસાર થતાં લાઇનમાં ખેડૂતોના ખેતરનું લાઇનનું કામ ચાલુ છે. તે દરમિયાન ધીમી ગતિના કામને લઈને છેલ્લા 4 મહિનાથી ખેડૂતોની ચાલુ સિઝન પણ ન લીધી, તેમજ હવે ચોમાસાના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બીજી બાજુ હાલ જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાં આશરે 500થી વધુ વીઘા જેવી જમીનમાં પાઇપલાઇનનું કામકાજ બાદ માટી પુરાણ વ્યવસ્થિત ન થતાં ખેડૂતો પોતાની જમીનને લેવલિંગની રજૂઆત કરી રહ્યા છે. પિયુષ ગજ્જર, જીટીવી ન્યૂઝ, વિરમગામ. રાજુભાઈ હીરાભાઈ પ્રજાપતિ, ગામ નાના હરિપુરા, અમારી ગ્રામ પંચાયત સચાણા લાગે. હવે અમારી જમીનમાં નર્મદા માટે આ કેનાલ ખોદી છે. 4 મહિનાથી આનું કામ ચાલે છે. બરાબર અહીંથી જખવાડા સુધી કેનાલ જાય છે. અમે ઊભા પાકમાં ખોદવાની મંજૂરી આપી, અમારો પાક બગડ્યો, ઘઉં બગડ્યા, એરંડા બગડ્યા, વરિયાળી બગડી. છેલ્લા 4 મહિનાથી રોજ ધક્કા ખાઈએ છીએ, ટાઈમસર કામ થતું નથી. 15 દાડા પછી વરસાદ આવશે, અમારે કોને કહેવાનું આ કે આ જલ્દી કામ કરો. એટલી બધી હદ વગરની મુશ્કેલી છે. 500 વીઘા જમીનની પથ્થર ફળી ગઈ છે બધા ખેડૂતોની. કોઈ સાંભળવા જ તૈયાર નથી. કેટલા સમયથી કામ ચાલે છે? છેલ્લા આ 4 મહિનાથી કામ ચાલે છે, પણ હજી કોઈ 2 જણા 5 જણા કામ કરે. બબે તો કોન્ટ્રાક્ટરો આમાં બદલાઈ ગયા. મૂળ કોન્ટ્રાક્ટર કોણ છે એની બી ખબર નથી. બરાબર 2 કોન્ટ્રાક્ટર તો ભાગી ગયા અહીંથી કામ કરતાં કરતાં. હવે કોઈ ત્રીજો કોન્ટ્રાક્ટર કામ કરે છે. સરકારે મૂળ કોન્ટ્રાક્ટરને કોને કામ આપ્યું એ ખેતરોવાળાને ખબર નથી. ટાઈમસર કામ નહીં થતું. અમે એક વર્ષિક માંડીએ કે ભાઈ તમે આ કામ કેવી કરવાના, માટી કેટલી નાખશો, રેતી પાણીથી બુરાણ કરશો જે ફરતી અમને ખેતર ખેતી કરવા મુશ્કેલી ના પડે, માટીના ઢગલાનું શું કરશો, જમીન સમથળ નથી કરતા તો અમારે કરવાનું શું, કોને કહેવાનું હવે? હા ભાઈ, બી પ્રજાપતિ, ગામ નાના હરિપુરા, તાબે સચાણા પંચાયત. અમારા ગામની સીમમાં નરસિંહપુરા માઇનોર કેનાલમાંથી અંડરગ્રાઉન્ડ કેનાલ નાખવાનું કામ ફેબ્રુઆરી મહિનાથી ચાલુ કરવામાં આવ્યું છે. મારા સર્વે નંબર 3-4 છે, 261, એટલે 271, 274, 275, 262, 330. આ દરેક જણ મારા ભાઈઓના અને મારા સર્વે નંબર છે. એની અંદર લાઇન ખોદી વાળી છે, ખોદી નાખેલી છે બરાબર. અત્યારે થોડું ઘણું આજે મેં કામ જોયું તો આજે કામ વ્યવસ્થિત કરે છે એટલું 4 મહિનાથી આજે હું નજરે ભારું છું. બાકી હું 4 મહિનામાં રોજે રોજ સવાર અને સાંજ બંને ટાઈમે આવું છું. કામ ધીમી ગતિએ હાલતું હતું બરાબર. હવે છે ને ઉપરની લાઇન, ઉપરનું જે માટી નાખવાનું છે એ સમથણ કામ વારંવાર 1 મહિનાથી રજૂઆત કરું છું.
પણ કોઈ હહરતું નથી અને ઉપરનું સમથનનું કામ વ્યવસ્થિત જલ્દી કરાવે એ જ અમારી વિનંતી. અમારા ખેતરમાં મને કેન્સરનું ઓપરેશન છે, મારા ઘઉં બગડ્યા, મારી ભજાઈ બગડી, મારા ઈયળા બગડ્યા, મારો છોકરો મને રોજ દવાખાને લઈ જાય, દવાખાનેથી અઠવાડિયે અઠવાડિયે ખબર લેવા આવે તો સાહેબો કે ત્યાં ત્યાંથી કંટાળથી બદલી જાય, પણ એનું કોઈ કામ કરતું નથી. અને મને શું કે હું આવી હતી કે બેન મળશે, માજી મળશે, માજી મળી જશે પછી મળશે તો શું કરવાનું સાહેબ. અત્યારે મારો પાક જો, મારે કોઈકને ખેતર, મારો છોકરો અમદાવાદથી આવે પછી મારે કરવાનું શું થાય. મારા ઘરના માણા મરી ગયા 6 મહિના થયા તો સાહેબો કોઈ ઉત્તર આપતા નથી. સાહેબ તો હવે મારી એટલી વિનંતી છે કે મારી જેટલી જમીન બગડી એ મને હમરી કરી આપે અને મારી પાઇપલાઇન ફરી કરે. મારે કાલે ચોમાસું આવશે, મારે કોઈકને પાસે વવડાવવાનું. મારું મોર જઈને વળતર તો મને તમે ક્યારે આપશો? અત્યારે મારે કેન્સલ કરો, મારે પૈસાની જરૂર છે, મને વળતર આપો. હેડો સાહેબ, સાચી વાત છે, ખોટી? મને વળતર જોઈએ. કેનાલનું કામ ચાલુ કર્યું, આજથી 4 મહિના થઈ ગયા. ઊભા પાકમાં ખેડૂતે મંજૂરી આપી દીધી નર્મદા કેનાલ અંડરગ્રાઉન્ડ ગાળવાની, એનું કોઈ જવાબ આપતા નથી. આ માટીનું લીલિંગ કરીને આપતા નથી. આજ દિવસની અંદર વરસાદની તૈયારી થઈ ગઈ છે તો અમારે કોને જઈને આ વાત કરવી? અમારી રજૂઆત એ જ છે કે આ વરસાદ પહેલાં અમારું ખેતીનું કમ્પ્લીટ કામ કરી આપો, માટી લીવલિંગનું. 10 દિવસની તૈયારી મંજૂર, 10 દિવસમાં વરસાદ આવીને ઉપર છે, અમારે કોને આ વાત કરવી? નર્મદાના અધિકારીઓ શું કહેવા માંગે? નર્મદાના અધિકારીઓ કોઈ જવાબ નથી આપતા સાચો.